પાટણની સરકારી સરસ્વતી મેડિકલ કોલેજનું લોકાર્પણ ગત 23 સપ્ટેમ્બરના રોજ થયું ત્યારથી આ કોલેજ વિવાદોથી ઘેરાયેલી રહી છે. લોકાર્પણના ત્રીજા દિવસે જ કોલેજના 30થી વધુ વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાતા વિદ્યાર્થીઓએ પાટણ યુનિવર્સિટીએ હંગામો કર્યો હતો અને હવે વિદ્યાર્થિનીઓ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક દિનકર પાટીદાર પર શારીરિક છેડખાનીના આક્ષેપો કરી રહી છે. વિદ્યાર્થિનીઓના મતે આ પ્રાધ્યાપક છોકરીઓ પાસે બીભત્સ માંગણીઓ કરતા અને તેને વશ ન થતા તેમને જાણી જોઈને નાપાસ કરવામાં આવી. લેખિત રજૂઆત પાટણ પોલીસને કરી હતી પરંતુ પોલીસે ધ્યાન ન આપતા છેવટે આજે વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કરવા માંગ કરી છે. નર્સિંગના ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરીએ છીએ તો અમારે એક પ્રોબ્લેમ હતો કે અમારા જે સર હતા કે જેમની 2 મહિના પહેલા છે ને તો સિદ્ધપુરની અંદર ટ્રાન્સફર થઈ ગઈ છે. પહેલાં અમને લોકોને એજ્યુકેશન આપતા હતા તો એ ડ્રિંક કરીને આવતા હતા અને અમને લોકોને એક રૂમમાં બોલાવતા હતા ડાયરી ચેક કરવાના બહાને, અને પછી ત્યાં બધાના બોયફ્રેન્ડ વિશે પૂછતા હતા અને છેડતી કરતા હતા, અને ના જે ભાગને ટચ કરી શકાય એ ભાગે ટચ કરતા હતા, હાથે અડતા હતા અને એવું બધું કરતા હતા. એમના જો ઝઘડો થયો હતો ને એમને અમારા એક સ્ટુડન્ટને લાફો પણ માર્યો હતો અને ધમકી આપી છે કે તમે બહાર આવશો તો તમારે એક્સિડન્ટ કરવામાં આવશે અને તમને ફેલ કરવામાં આવશે ને એવું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બીભત્સ માંગણી કરનાર અને વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડખાની કરનાર પ્રાધ્યાપકની માત્ર બદલી કરવી તે પૂરતું નથી. વિદ્યાર્થીઓ આવા પ્રાધ્યાપકને રાજ્ય બહાર મોકલી દેવાની માંગ કરી રહ્યા છે. એમના વિરુદ્ધ અમે આપેલા ઘણી એપ્લિકેશનો લખી છે પણ અમારું કોઈ સાંભળતું નથી અને એટલે અમારે આ બધું કરવું પડી છે, અને અમે એપ્લિકેશનમાં સહી કરી હતી એટલે અમને અમને 22 જણના છે અને 36માંથી 22 જણને એને ફેલ કરાવડાવી દીધા છે, અને હજુ બી ધમકી આલે છે અમને કે જો તમે છે ને તે મારું નહીં માનો અને મારી જોડે સમાધાન નહીં કરો તો હું 36 જણને ફેલ કરાવી દઈશ. પણ અમે લોકો એવું ધારીએ છીએ કે એને ગુજરાતની બહાર કાઢી નાખવામાં આવે જેથી અમારી જંગાત જે થયું એ અમારી બીજી બહેનો સાથે ના થઈ શકે. જિલ્લા કલેક્ટર કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. અહીં અધિકારીઓએ એક વાત બરાબર ખ્યાલમાં રાખવા જેવી છે કે વર્ષ 2008નો પાટણનો પીટીસી કાંડ પણ આવી બીભત્સ માંગણીનું જ પરિણામ હતો. હસમુખ ડોડિયા, VTV, પાટણ.